सवयानाथ ने परंपरा सूरत जो भाई विशाल भाई समय समय बलवान है नहीं पुरुष बलवान है साहेब जूनागढ़ नो आप तो वजीर हतो અને આપ આ ટૂંકમાં બાપુ બેઠા છે થોડીક આપણે સંસ્કૃતિ સભર વાતું કરી છે અને જૂનાગઢનો વજીર બની ગયો બાઉદીન અને વજીર બન્યા પછી એને કીધું જૂનાગઢમાં કોઈનો ઘર વેરો બાકી હોય ને એને બોલાવો આયા રાજમાં જૂનાગઢના વજીરનો હુકમ થયો બાઉદીન ખાન અને એમાં એક લુવાર હાંઠે ઘોરસની ઉંમર થર 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 ધીરે ધુજવા માંડ્યા ને બે હાથ જોડીને જૂનાગઢના વજીર સામે ઉભો રહ્યો બોલો હુકમ કરો બાપુ કે ખબર નથી તમને દહ દહ વર્ષ થઈ ગયા છે તમે રાજનો વેરો નથી ભર્યો તમે કરવેરો નથી ભર્યો રાજનો ખબર નથી પડતી આ દહ દહ વર્ષ વિયા ગયા તમે રાજમાં ડોકાણા નથી આવ્યા નથી જૂનાગઢમાં તમારે આવવું પડે તમારે વેરો ભરવો પડે બહુ જ્યારે બાઉદીન બોલવા મંડ્યો એક પછી એક વેણ બાઉદીન બોલતો જાય બધી વાત બાઉદીનની પૂરી થઈ ગઈ બાપુ સમય કરાવે છે બધું કઈ ખેલા ખપી ગયા આયા વિધ વિધ પહેરીને વે પણ ભજા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ ન રહે છે આયા તો કઈક રાણા કઈક સિકંદર જેવા વિયા ગયા છે કોઈના બાપ ની નથી છે નથી થવાની નથી ભાઈ પણ વજીર ને બોલવા દીધો બોલી લીધું વજીરે ત્યારે બે હાથ જોડીને થરથર પોતાના દેહ ને ધ્રુજાવતો જૂનાગઢ ના વજીર બાઉદીન ની સામે બે હાથ જોડીને એક લુવાર નો દીકરો એટલું કહેતો બાઉદીન ભાઈ એ બાઉદીન ભાઈ કે હા કે વાત તમારી સાચી છે દહ વર્ષ થઈ ગયા મેં રાજનો વેરો નથી ભર્યો દહ વર્ષ નું મારી માથે દેવું થઈ ગયું છે પણ બાઉદીન ભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય એટલું યાદ રાખજો આ હા હા અને ઈ ન હોય તેથી કકરાવાના ન હોય ઈ કાન કાનમાં જે શબ્દો પડ્યા પણ સિંહાસન માથેથી બાઉદીન વજીર બેઠો થઈ ગયો અને ગડગડતી દોટ મૂકીને લુવારને બત ભરી લીધી ગયા બાપુ એ કાકા તમને ઓળખી ન હોય ઈ બાઉદીન વજીર બન્યો ઈ પેલા જૂનાગઢમાં લાકડા વેચતો હતો ભવનાથની તલેઠીમાં અને કકરાવણ દાતડાની કકરામણ કરાવવા માટે લુવાર લઈને ગયેલો એક કલાક બે કલાક ત્રણ કલાક થઈ ગઈ વારો નો આવ્યો એટલે ઈ લુવારે કીધેલું જે લુવાર વજીર ની સામે બેઠો હતો ઈ લુવારે કીધું તું ગાય છોકરા કેમ બેઠો છો આયા બે હાથ જોડીને તેથી બાવલો નામ હતું બાઉદીન નતું અને બે હાથ જોડીને કીધું કે મારી આગળ કકરાવાના દાતડી કકરાવાના પૈસા નથી અને મારે ખિસ્સામાં વજન નથી મારે ઉતાવળ કેમ કરવી કે લાવ લાવ હું દાતડી તારી કકરાવી દઉં એ લુવારે દાતડી કાકરી દીધી અને પછી એની બેન હતી લાડુબેન એ જૂનાગઢના નવાબ સાહેબ બેનિયારી નિકા પડે છે અને પછી બાઉદીનને જૂનાગઢનો બાવલામાંથી બાઉદીનને વજીર બનાવ્યો અને તેથી ઓલા લુવારે હાથ વરીએ કીધું તું બાઉદીન ભાઈ ન હોય તેથી કકરાવાના ન હોય બાકી વાતું થાય છે બધી આ તો સમય કરાવે છે ભાઈ અને આર આ બેહતુ વર આપણે પરંપરાની વાત મારે આપને કરવી છે આ બધો શેનો આનંદ છે આટલો બધો વાત આ સોયાનાથની મારે કરવી છે પણ ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે ઘરે આવ્યા બધાયના હયામાં આનંદ હતો ભાઈ રાઘવ આવ્યો હો સુકામ રામ અવતર્યો છે સાહેબ નગરી ગડતાલુ વગેરે રામ આવે છે એમ માની લ્યો તો તમે મેઘાણીએ લખ્યું છે કે પથ્થર પૂજે હરિ ન મળે તો તો પૂજું મોટા પહાડ એક પાણો પૂજે ભગવાન મળી જાય ને તો તો બધા ડુંગરને ચાંદલા મને કરવા એમ ભગવાન નથી મળતો ભરી બજારમાં હરિચંદ્ર રાણા રાજા જેવા વેચાઈ ગયા છે અરે વેચાઈ જવું એ તો કદાચ ચાલો એક વાત બીજી વાત છે હરિચંદ્ર રાજા વેચાઈ ગયા બજારમાં પણ સાહેબ દાણ લીધા વિના દાગ ન દેવા દઉં વાલ્મીકીને ત્યાં જીધી હરિચંદ્ર રાજા વેચાણા અને એકનો પોતાનો દીકરો રોહિત જ્યારે પોતાના દેહનું વિલન કર્યું અને તારામતી સમસાને લઈને આવે છે ત્યારે પોતાના દીકરાને બાળવા નથી દેતો અગ્નિ સંસ્કાર નથી દેવા દેતો આડો ઉભો રહી જાય છે હરિચંદ્ર રાજા પરંપરા તો તમે જોવો રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય બધું વચન ન જાય અમારા મોઢામાંથી નીકળેલું વેણ કોઈ દી મિથિયા ન થાય અમારા દેહમાં પ્રાણ હોય કે ન હોય તમારે દાન દેવું પડે એ પેલા હું અગ્નિ સંસ્કાર નહીં દેવા દઉં સાહેબ વાત બહુ મોટી છે આ બધું બેઠો બેઠો ઉપર ભગવાન વિષ્ણુ જોતો હતો ભાઈ શરીરે ધર્યા લાલ પીતમ શું વાઘા ફતે રંગ ટેટી થલી શીશ ભાગા વળ્યા વડું માથે ખુલ્લા ઘેસું વાકા લેતા નારી જો વારણા લીધ ડાંગા એ કડે કટારા ભેટ લીધી કસીને હોળે કળાથી તેજ જેવું સસીને એ ભુજા ચતુર્જોમ યાજામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી આ બધું જ્યારે એને જોયું
પછી એને નક્કી કરી લીધું કે હવે આ ફળિયામાં અવતાર લેવામાં વાંધો નથી સાહેબ, ભરી બજારમાં વેચાવાની તૈયારી હોય ને તો સવૈયાનાથ જેવા મંદિર બને તો શંભુનાથને દુનિયા માથું નમાવે છે, એમ નામ સીતાલામ જયલામ સીતાલામ કર્યા કે ભગવાન નથી મળતા ભાઈ, કેટલાય કડતાળું વગાડી વગાડીને મરી ગયા, કોઈ સંભાળતું નથી હજી. પણ આજે જૂનાગઢમાં જાઓ તો જૂનાગઢમાં સાહેબ બાબી થી માંડી અને કઈક રાજ કરીને વૈયા ગયા જૂનાગઢ માં પૂછો કે જૂનાગઢ કોનું, કે જૂનાગઢ તો બાપા નરસિંહ મહેતા નું કહેવાય હો, આમાં કોઈ અતિશયોક્તિ ની વાત નથી કરતો, આજ બેઠો છું રૂડું લગાડવાની વાત નથી, પણ વર્ષો પહેલાની મારે આપને વાત કરવી છે, થોડા શબ્દો ઉપર ધ્યાન આપજો પછી કીર્તિભાઈ ને આપણે સાંભળવા છે. બાપા જોજો મુંજાતો નહીં, તારા આહુડા નુઈ નાખ પછી ફોર્ચ્યુનર લઈ આવો ને મારા બેટા ગોઠવાઈ જાય, એને યારે કોઈ દી બેસતા નહીં. સાહેબ બરફ બહુ મોડું હતું, બેને નક્કી કરી લીધું જોજો ભાઈ કે મારા ભાઈ ની આગળ જાઓ તો આ દુનિયાનો ભાઈ એવો છે બેન ને કોઈ દી ખાલી હાથે નહીં આવવા દે. આ આગળ જમાનાની વાત હતી, અત્યારના ભાઈ બહેન ની વાત નથી કરતો, અત્યારે તો બેન કરતા થાળીના માન વધારે હોય છે, બેન તો રોતા આહુડે જાય ભાઈ, અને એ જમાનામાં તેથી લેજવું કરીને ભાઈ નક્કી કરી લીધું મારા ભાઈ ની આગળ જાઓ તો મોડું વરસે માઠું વરસે મને બાપુ વરસ ઉતારી દે, અને ભાઈ ધીરી 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 પોતાના ભાઈ ના ઘરે આવવાની તૈયારી કરી ભાઈ, હાલતા 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 એ જમાનામાં વાહન નહીં ગામના પાદર માં આવી ભાઈ, અને ભાઈ ને ખબર પડી બેન ને વરફ બહુ મોડું છે અને મારે આવે તો કઈક દેવું પડશે, એટલે ભાઈ હકેલો કરી લીધો કે બેન ને મોઢું નથી દેખાડવું મારે. બેન ઘરે આવી એટલે પોતાની ભોજાઈ ને કીધું કે છે મારા ભાઈ ઘરે નથી, એ તો ગામત્રી ગયા છે. બેન ને ખબર પડી ગઈ કે મુઠી જયારે હું મારા ભાઈ ને આજ મોંઘી પડ્યો ભાઈ, રોતા આહુડે આયરાણી ને આહુડા ના આંખ માંથી આમ ઠમ ઠમ કરતી જેમ ફતી ની માળા તૂટે એમ આયરાણી ને આંખ માંથી આહુડા ની ધારું મંડી થવા ગયો. ઓહો મારો સમય નબળો છે થઈ ને કાઈ વાંધો નહીં, બેસું ભાયાણા કાલ કૂઠીનું હાપડ છે પણ મસ બેઠી માણા કઈ હાલે કે ના નહીં ઉતરે, આ તો બેહું ભાયાણા કાલ કૂઠીનું હાપડ છે, આ તો આજ દી નબળો છે બાકી કાલ ભગવાન હામું જોશે ને તે દી હું હાટું વાળી દઈશ, પણ મુઠી જયારે મારા ભાઈ ને મોંઘી પડી બેન ગામના જાપે ભૂગી આયર ની દીકરીઓ સાહેબ વણકર નું ખોરડું જાપે અને ખાટલો નાખી અને હાથમાં માળા નો બેરખો લઈ અને જોગડો વણકર માળા ફેરવે છે કારણ કે આયર ની દીકરી હતી ગામનો વણકર હતો એટલે ઓળખતી હોય ને કે મેઘવાળ છે એટલે કીધું ભાઈ કઈ નથી મારે બસ કઈ નથી એમ કે ના બેન મને વાત કર તારી આંખમાં આહુડા છે. સાહેબ ગામના જાતે આયર ની દીકરીને વણકર નો દીકરો પૂછે છે, આ ભેદભાવ તો આપણે ઉભા કર્યા છે ભાઈ, અને પૂછું બેન તું કે નો કે કઈક છે તને મારા લોહી ના હમ છે બેન બોલી જા. એ વણાર આયર ની દીકરી ગામના જાપે વણકર ને કે છે ભાઈ વરફ બહુ મોડું છે અમારી ભેહું બધી કાળના જડબામાં હોમાઈ ગઈ અને મને એમ હતું મારા ભાઈ ની આગળ આવું ને મારો ભાઈ મને ખાલી હાથે નહીં જવા દે, પણ મુઠી જ્યારે મારા ભાઈ ને મોંઘી પડી મારા ભાઈ મોઢું હેંગ્યું અને આંખ માંથી આહુડા પડે બેન ને. સાહેબ એ વણકર નો મેઘવાળ નો દીકરો માથે હાથ મૂકીને આયર ની દીકરી ને એટલું બોલ્યો તો બેન આહુડા લઈને બાપ મુંજામાં પણ બીજું તો કાંઈ નથી કેતો બેન તારું વરહ ઉતારી દેશો. સાહેબ ગડગડતી દોટ મૂકી ઘરે આવ્યો અને દીકરાને કીધું ગાડું જોડી લે
તો શું થયું બાપુ કે ગાડું જોડી લે અને આમાં 12 મહિના સુધી ન ખૂટે એટલું અનાજ ગાડામાં ભરી દે. સાહેબ દીકરો પૂછવા નથી રહ્યો, મેઘાણીને લખેલી આ વાત છે, સત્ય ઘટનાની વાત આપને કરું છું. ગાડું તૈયાર થયું, 12 મહિના હાલે એટલા ઘઉં ને બાજરાની ગણું ગાડામાં મૂડ્યો ખડકવાઓ. ગાડું જોડીને દીકરો ઝાપે આવ્યો ભાઈ. આયરની દીકરી રોતા આહુડે રોતી હતી. એને કીધું કે બેન આહુડા નહીં નાખો, ગાડી ગાડામાં બેસી જાઓ. કોઈ ગામના નાતે તો તમારો ભાઈ છું, ભલે વણકર છું, મેઘવાળ છું, પણ ગામના નાતે તારો ભાઈ છું. તમે આયર છો, અમે વણકર છીએ, ગામના નાતે બેન તારો ભાઈ થાવ. આહુડા નહીં નાખ. આયરની દીકરીના આહુડા નુયા અને ગાડામાં બિહારી દીધી, લે બેન આ મારો દીકરો. દીકરાને કીધું જા ફૂઈને એના ગામ સુધી ફુગાડ જાય. સાહેબી ગાડું હાલવા મંડાણું, ધીરું 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 ગાડું મંડાણું હાલવા. હવે સાંભળજો વાતનો ભાવા મેઘાણીએ આઈ પૂર્યો છે. સાહેબ સાચ માખણને સેવટે જેની હાલત હળગી હોય, પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા ગાગડા. ગૌતમભાઈ એ ગાડું હાલતું થઈ ગયું અને આ બાજુ એ વણકર પોતાની અર્ધાંગનીને પોતાની પત્નીને એટલું કહે છે ખાંભ્યું કે હા કે આ તો મારા લોહીના ગુણ છે કે ગાડું ભરીને મારો દીકરો એની ફૂઈને મૂકવો વિયો ગયો. ગામના નાતે આપણી બેન થાય, બેન દીકરી છે, ભલે આયરની દીકરી છે, હું વણકર છું, મારી બેન છે, પણ હવે તારા દૂધના ધાવણની કઈ ત્રેવડ ખરી. ત્યારે એ જનેતા એટલું કહે છે કે આ તમારો દીકરો ગાડું મૂકવાય ગયો છે અને એ જો મારું ધાવણ ધાવીને મોટો થયો હોય અને વળતો વળેને જો હાથમાં રાસને ફેરવતો આવતો હોય તો માનજો મારું ધાવણ ધાવ્યો તો. સાહેબ આ બાજુ એ વણકર છે, ધીરુ 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 ગાડું લઈને બે આયરાણી ને મૂકવા જાય. ગામ આવી ગયું એટલે કીધું કે ફૂલ ગામ આવી ગયું તમારું. સાહેબ ગામ આવી ગયું, દાણાની ગણું બધી મૂકી દીધી અને ઈ દીકરો વણકરનો મેઘવાળનો જોગડા વણકરનો દીકરો એટલું બોલ્યો ફૂઈ આ દાણા તો મારા બાપે મોકલાવ્યા પણ વરો મોળું છે, તમારે ખેતી કરવા બળદ નહીં જોવે, આ બળદને ગાડું હું આપતો જાઉં છું, હવે બોલો તો તમને મારા હમજો. અને ભાઈ વળતો વળ્યો ને તા તો બે પતિ પત્ની આમ હામામ નેજવા કરીને જાપાહામાં જોવે છે, જોજો આજ મારો દીકરો જો એમનામ પાછો આવે ને તો જીભ ગરડીને મરી જાવ, મને જીવવાનો અવાદ ન રહે. પણ જાપે જ્યાં પોતાના દીકરાને આવતા જોયો ને તા તો આજ મારા આશનામ ફેરવતો આવે, ફરાર 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 ફેરવતો આવે. પૂછું બેટા ક્યાં ગાડું, કે મારો બાપ જો વરહ ઉતરવા દાણા દેતો હોય અને હું બળદને ગાડું ન દઉં તો મારી જને તાનું ધાવણ લાજે. શું વાત કરો સાહેબ, આના ઇતિહાસો બોલવા પડે છે. આ પ્રોગ્રામમાં એવું શું બોલું છું, બધાય પ્રોગ્રામમાં બોલું છું, સાંભળી લેજો. આને ગામો ગામ ગાવા પડે છે. માય કાંગલીના 500 ભેળા થાય તો કઈ રૂવાડું થોડું ખાનું થાય ભાઈ. એ તો ભૂંગળ ભાંગે નહીં કોઈ દી કુભાથળ વિના ગાગડા.